आप आके जो बड़ा प्यारा बना हुआ बनी नहीं बना है बोलो पर अपनी माँ के घर पहुँचे आप देख सकते हैं रवि सत्रह सितंबर परंपरागत रूप से हमारा देश विश्वकर्मा जयंती मनाता है। भगवान विश्वकर्मा जो क्राफ्ट्समैन हैं, मजदूर हैं, कारपेंटर हैं, गोल्डस्मिथ हैं, जो छोटे छोटे टर्नर पीटर उनके देवता, और एक प्रकार से आज का दिवस डिग्निटी ऑफ लेबर एंड डिग्निटी ऑफ लेबरर्स का है। 17 सितंबर की एक घटना और भी हमारे देश में बहुत, सरदार वल्लभ भाई पटेल ने हैदराबाद को मुक्त कराया निजाम से। देश और दुनिया की तरफ से सब लोगों ने मुझे आज भरपूर आशीर्वाद दिए हैं। સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો આજે જન્મદિવસ છે, તેથી અમારા ભારતીય જનતા પાર્ટીની બધી બહેનોએ મહાઆરતીનો પંચનાથ મંદિરે મહાઆરતી અને ભજનનો કાર્યક્રમ રાખ્યો છે। नरेन्द्र भाई मोदी जी 64મો જન્મદિવસ હોવાથી 64 કિલોની કેક તૈયાર કરવામાં આવી છે, અને આ કેકનો શેફ ખુરશી જેને આપણે ચેર કહીએ છીએ તે રીતની બનાવવામાં આવી છે। આગામી લોકસભા ચુનાવમાં 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એ માટે અમે આ ખુરશી તૈયાર કરી છે, અને એ શેપમાં અમે નરેન્દ્રભાઈ બેસાડવા માંગીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબની બર્થડે માટે કેક રેડી કરી છે, લગભગ 64 કિલોની કેક છે એમની, 64મી વર્ષગાંઠ છે એટલે, અને ક્રીમ છે કેકમાં, કેક સ્પોન છે, ફોન્ડન છે, અને બે દિવસ થયા છે અમને રેડી કરતા, અને આજે અમે મોકલવાના છીએ। मोदी साहब के पहले से आज जन्मदिन है उनका,
और जन्मदिन के ऊपर तमाम लोगों ने खुशियाँ मनाई और वहाँ तक कि गुजरात में आपने खूब विकास किया। इसी तरह अगर जो दिल्ली पार्लियामेंट पर भी रहेंगे तो समझो कि इंडिया लेवल के ऊपर माशाल्लाह उनका विकास होगा और आगे बढ़े, ऐसी हमारी खास खास दुआ है। तमाम समाज भाजपा साथ जोड़ायो छे, तमाम समाजे माननीय मुख्यमंत्री श्री ना विकास नी गाथा में एक ताकत उमेरी छे अने ज्यां सुधी मुस्लिम समाज ने लागे वळगे छे, मुस्लिम समाजे एक मैसेज एक संदेशो समग्र हिंदुस्तान ना मुस्लिम भाईओ ने आप्यो छे के विकास नी राजनीति करवी जोईए, कोई व्यक्ति के धर्म नी राजनीति नहीं। અને આ વિકાસની રાજનીતિની અંદર સર્વ ધર્મના મિત્રો જોડાયા છે અને જે પ્રમાણે આજે જે ઉજવણી થઈ છે એ અદ્ભુત ઉજવણી હિન્દુસ્તાનને મેસેજ આપશે। જોઈએ છેલ્લા છ વર્ષથી અમે આ ઉજવણી કરી રહ્યા છે, પણ આ વખતે બહુ વિશેષતા આ હતું કે આપણા ગુજરાતના પીએમ સીએમ બના પીએમ બનવા જવા રહ્યા છે એને હિસાબે આ વખતે 64 કિલોનો કેક કાપી લઘુમતી મોરચા દોરા ને કંઈ ન જવાનો આગળ આવ્યા છે ને જોડવા માગે છે કે નરેન્દ્ર મોદીજીનો કામગીરી જોઈને કે ચલો અમે જોડાવશું। એકદમ આનંદનો અને ઉત્સાહનો માહોલ છે અને આજે દેશની અંદર સમગ્ર સમાજ નરેન્દ્રભાઈને 2014ની અંદર દેશના વડાપ્રધાન જોવા ઈચ્છે છે। કેવી રીતે આગી ઉજવણી જન્મદિવસ ઉજવણી બૂથે બૂથે ગામે ગામે શહેરે શહેરે બધી જગ્યાએ અત્યારે ચાલી રહી છે। જામનગરની સેન્ટ્રલ બેંક પાસે આવેલી વર્ષો જૂની શ્રીખંડ સમ્રાટ નામની પેઢી કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે। આ વખતે મુખ્યમંત્રીને અનોખી રીતે જન્મદિનની શુભેચ્છા પાઠવીને આ પેઢીએ તેમને ખુશ કરી દીધા છે। પેઢીના માલિક હિતેશ ચોટાઈએ અનેક કેસર પેંડામાં મોદીની તસવીર કોતરાવી છે, જેની જાણ થતા ખુદ મુખ્યમંત્રી પણ હિતેશભાઈને મળતા પોતાની જાતને રોકી ન શક્યા। 4 દિવસ પહેલા સમાચાર આવ્યા કે મોદી સાહેબને પીએમ પદના ઉમેદવાર ડિક્લેર કર્યા છે। મારી પોતાની મીઠાઈની શોખ છે એટલે સંગઠનના બધા લોકો અને પક્ષવાળા બધા પેંડાની મારી પાસેથી ઘરાકી નીકળી, એ જોતા મને એમ થયું કે જે આ ખુશી માટે નિમિત્ત છે એ મોદી સાહેબ આખા દેશમાં ઉલ્લાસથી પેંડા વેચાઈ રહ્યા છે, એકબીજાનું મોં મીઠું કરાવે છે, તો એ પેંડા ઉપર મોદી સાહેબની ઇમેજ શું કામ ન આવે। મુખ્યમંત્રીએ આ અનોખા પેંડા બનાવનાર હિતેશભાઈને તેમના ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે મળવા બોલાવ્યા હતા। હિતેશભાઈએ આ પેંડા તેમના જન્મદિનની ભેટ સ્વરૂપ અને તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા તેની ખુશીમાં બનાવ્યા હોવાનું જણાવ્યું। આ પેંડામાં મુખ્યમંત્રીના ફોટાની સાથે શતમ જીવમ શરદમ સહિત મોદીને શુભેચ્છા પાઠવતા વાક્યો લખાયા છે। હિતેશભાઈએ મોદી સાથેની મુલાકાતને જીવનની અમૂલ્ય તક ગણાવી હતી। ગઈકાલનો દિવસ મારી લાઈફમાં ધ એચિવમેન્ટ ડે ઓફ માય લાઈફ કહી શકું હું એને। ગઈકાલના દિવસે મોદી સાહેબની ચેમ્બરમાં હું ગયો અને મોદી સાહેબે જે પહેલો શબ્દથી મને આવકાર આપ્યો, બીકોઝ આઈ એમ મીટિંગ ફર્સ્ટ ટાઈમ, હું એમને ફર્સ્ટ ટાઈમ મળતો હતો અને આગેથી હાથ ઊંચો કરીને મને કે આવ ચોટાઈ આવ। લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી વિવિધ ચીજવસ્તુઓ બાદ હવે મીઠાઈમાં પણ જોવા મળશે। મોદીના આ ચાહકે લોકલાડીલા મોદીની લોકપ્રિયતા કેટલી હદે છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પેંડા હવે બજારમાં વેચાણ અર્થે મુકાશે। કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી જામનગર।